મુંદ્રામાં બે મકાનમાં ચોરી કરી ગાર્ડ પર હુમલો કરાયો, જેમાંના બે આરોપીઓ પકડાયા, જ્યારે ત્રણ આરોપીઓ ભાગી છૂટવામાં સફળ. મુંદ્રા સ્થિત સમુદ્ર ટાઉનશીપમાં ગત દશેરાના દિવસે ઘરફોડીની ઘટનામાં તસ્કરો પોલીસ પકડથી દૂર છે. ત્યાં ફરી પાંચ પરપ્રાંતીય શખ્સોએ રવિવારની રાત્રે તેજ કોલોનીમાં ઘરફોડી કરવાનો પ્રયાસ કરતા સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી બાદ બે આરોપીઓ આબાદ ઝડપાઈ ગયા હતા, જ્યારે ત્રણ નાસી ગયા હતા અને સુરક્ષા કર્મચારીઓએ બંને આરોપીઓને પોલીસને સોંપતા પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 32,590 તથા સોનાના દાગીના કિંમત રૂપિયા 93,090 સહિત રૂપિયા 1,26,090 મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રેડુ ખેતર ભાળી ગયેલા મધ્યપ્રદેશના પાંચ ઉઠાવગીરોએ ગત રાત્રિના 2 વાગ્યાના સમયગાળા દરમિયાન ફરીદ સમુદ્ર કોલોનીમાં 75(2) અને B76(6) નંબરના બે મકાનમાં ચોરી કરી હતી અને પાંચે જણા ચોરી કરી ગુરખા મનબહાદુર શાહી અને તેના સાથી ચોકીદારે તેમને પડકાર્યા હતા. જો કે બંને સિક્યુરિટી ગાર્ડે પણ વળતી લડત આપી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના ગઢબોરી ગામના સુભાન માલસિંહ અજનારિયા ઉંમરવર્ષ 30 અને અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના કદવાલ ગામના કૈલાસ બદર વાસકેલિયા ઉંમરવર્ષ 25ને ઝડપી પાડ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડના અણધાર્યા પ્રતિકારના કારણે સંજય કેકડિયા ભુરિયા, ભવન રાયસિંગ ઉર્ફે દિલીપ ભુરિયા અને હિમલ રતન ભુરિયા સહિત ત્રણ નાસી છૂટ્યા હતા. સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગત દશેરાની રાત્રિએ સમુદ્ર ટાઉનશીપમાં એક સાથે 8 મકાનોમાં સામૂહિક તસ્કરીની ઘટનાને અંજામ આપ્યા બાદ અને જે તે વખતે તસ્કરીમાં સફળ થતા તેઓ ફરી અહીં તસ્કરીને અંજામ આપ્યા બાદ સિક્યુરિટીની સજાગતાના કારણે આબાદ ઝડપાઈ ગયા હતા અને પોલીસે આરોપીઓની ઝીણવટભરી પૂછતાછ હાથ ધરે તો દશેરાના ચોરીના બનાવ સહિત અનેક ચોરીના ઘટના પરથી પડદો ઊંચાય તેમ છે. રિપોર્ટ બાય કિશન મહેશ્વરી.